તો હવે તમને સીધા દ્રશ્યો બતાવીએ મહાબલીપુરમના કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પૂર્ણ થઈ છે અને બંને દેશના નેતાઓ વચ્ચે એક બેઠક થઈ અને હવે બંને દેશના નેતાઓ દરિયાને નિહાળી રહ્યા છે. કોઈ પણ પ્રતિનિધિ વિનાની આ બેઠક બંને દેશના નેતાઓ વચ્ચે થઈ અને લગભગ 40-45 મિનિટ સુધી આ બેઠક ચાલી. આ બેઠકનો કોઈ એજન્ડા નક્કી નથી, કારણ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ અનૌપચારિક મુલાકાત છે. પરંતુ આ મુલાકાતમાં પણ બંને દેશના નેતાઓએ દેશના હિત માટે વાત કરી હોઈ શકે છે. અર્થતંત્રથી લઈને આતંકવાદ સુધીની વાતોની સંભાવના છે અને હજી પણ આ માહોલમાં બંને દેશના નેતાઓ વચ્ચે એક હળવો અંદાજ જોવા મળી રહ્યો છે. અને શી જિનપિંગનો ભારત મુલાકાતનો આ બીજો દિવસ અને બંને દેશના નેતાઓ વચ્ચે મુલાકાત પૂર્ણ થઈ છે. કોવ રિસોર્ટથી આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ સી રિસોર્ટ કે જ્યાં બંને દેશના નેતાઓ વચ્ચે બેઠક થઈ અને આ બેઠકનો કોઈ એજન્ડા નક્કી ન હતો, પરંતુ બંને દેશના નેતાઓએ એકબીજાના દેશના હિતને લઈને વાત કરી હશે. મુક્ત અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે વ્યાપારિક સંબંધોને મજબૂત કરી શકાય તે દિશામાં પણ હવે બંને દેશો આગળ વધશે, કારણ કે વ્યાપાર ક્ષેત્રે ભારત અને ચીન વચ્ચે જે અસંતુલન આવ્યું છે, આ સાથે ચીન અને અમેરિકાના ટ્રેડ વોરને લઈને ભારતને પણ વ્યાપારિક દ્રષ્ટિકોણથી જે નુકસાન ગયું છે તેને લઈને પણ ચર્ચા થઈ હોઈ શકે છે. અને આ આર્થિક માહોલમાં કઈ રીતે બંને દેશો આગળ વધી શકે તેને લઈને પણ આજે અનૌપચારિક બેઠકમાં વાતચીત થઈ હોઈ શકે છે. આ તમામ સંભાવનાઓ પર દેશ આખાની નહીં પરંતુ દુનિયાની નજર છે, કારણ કે જે રીતે ભારત અને ચીન વચ્ચે અત્યંત વિષમતાઓ હોવા છતાં પણ બંને દેશના નેતાઓ ગઈકાલે પણ જે મૈત્રીસભર વાતાવરણમાં જોવા મળ્યા હતા અને આજે પણ બંને દેશના નેતાઓની જે બોડી લેંગ્વેજ જોવા મળી છે તે જોઈને વિશ્વ આખું અચંબિત છે. અંદાજે 40 મિનિટ સુધી ચાલી બંને નેતાઓ વચ્ચે મુલાકાત અને અત્યારે કોવ રિસોર્ટના પરિસરમાં બંને નેતાઓ જોવા મળી રહ્યા છે. પ્રતિનિધિ મંડળ વિનાની આ અનૌપચારિક બેઠકમાં અર્થતંત્ર, આતંકવાદ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રીય મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હોઈ શકે છે, કારણ કે ચીન અને ભારતનો હજારો વર્ષ જૂનો જે સંબંધ છે તે સંબંધને કઈ રીતે હવે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આગળ લઈ જવો તે જ બંને દેશોના ઉદ્દેશ્ય છે. અને હાલ આ દ્રશ્યો સીધા મહાબલીપુરમથી કોવ રિસોર્ટથી આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. અને રિસોર્ટની પસંદગી પણ એ રીતે કરવામાં આવી છે કે એક તરફ અગાધ સમુદ્ર છે, એટલે કે સંભાવનાઓનો પાર નથી, અપાર સંભાવનાઓ વચ્ચે બંને દેશો હવે કઈ રીતે વ્યાપારિક ક્ષેત્રે, રક્ષા ક્ષેત્રે આગળ વધી શકે છે અને સંબંધોને વધુ મજબૂતાઈ આપી શકે છે તે દિશામાં બંનેની પહેલ. આ પહેલા 2018માં વુહાન ખાતે બંને દેશો વચ્ચે અનૌપચારિક મુલાકાત થઈ હતી અને ત્યાર પછી ચીનના સરહદી વિસ્તારોને લઈને પણ તેના વલણમાં બદલાવ આવ્યો હતો. હવે આ મુલાકાત બાદ ચીન પોતાનું વલણ ભારત પ્રત્યે કેટલું બદલે છે તે પણ જોવું રહ્યું, કારણ કે એક તરફ પાકિસ્તાનને આડકતરું સમર્થન ચીન હંમેશા કરતું રહ્યું છે અને તેમાં ભારત વિરોધી વલણ પણ ચીનનું અનેક વાર દેખાઈ આવ્યું છે. તેવામાં હવે અનૌપચારિક મુલાકાતથી કઈ રીતના પરિણામો દેશ અને દુનિયા જોવે છે તેના પર પણ સતત નજર. અત્યારે પણ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કોવ રિસોર્ટના. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ અત્યારે આ મુલાકાત બાદ હવેના કાર્યક્રમની વાત કરવામાં આવે તો થોડી જ વારમાં બંને દેશના અલગ અલગ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવશે. કોઈ સંયુક્ત સ્ટેટમેન્ટ જાહેર કરવામાં નહીં આવે, પણ થોડી જ વારમાં બંને દેશના પ્રતિનિધિ સ્તરની પણ વાતચીત થશે અને એક ટેબલ પર બેસીને કયા મુદ્દાઓ